हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी यूट्यूब चैनल गुजराती किचन में। आज आप बनावीशू घऊना लोट में शीरो, जो बहुत ही ईजी बनी जाए छे। तो चलो आज की आ रेसिपी बनावा शुरू करिए। चैनल ने सब्सक्राइब करवा ना भूलता और बेल आइकन जरूर थी क्लिक करो, जेथी तमने मारी बधी रेसिपीनी नोटिफिकेशन सौथी पहला मळे। तो घऊना लोट में शीरो बनावामां आपणे जोशे एक कप घऊनो ककरो लोट लेवानो। एनी साथे ज मैं लीधुं छे अर्धो कप घी चोख्खुं लीधुं छे। हवे एनी साथे ज आपणे खांड लेवानी छे, ए पण मैं अर्धो कप ज लीधी छे। तो आ खांडनी जग्याए तमे गोळनो यूज पण करी शको छो। बदामना टुकड़ा लीधा छे 2 ચમચી जेटला, एनी साथे ज काजूना टुकड़ा लीधा छे 2 ચમચી અને ઈલાયચી પાવડર લીધો છે। જો તમને દ્રાક્ષ ગમતી હોય તો તમે દ્રાક્ષ પણ એડ કરી શકો છો। તો કડાઈને ગરમ કરવા મૂકીએ। કડાઈ ગરમ થાય એટલે એની અંદર આપણે ઘી એડ કરી દઈશું। ઘી ગરમ થાય એટલે આપણે લોટ એડ કરીએ અને આપણે એને સ્લો ફ્લેમ પર શેકવાનો છે 4 થી 5 મિનિટ સુધીને। એકદમ સ્લો ફ્લેમ પર શેકવાનો છે, વધારે ફાસ્ટ ગેસ નહીં કરવાનો અને હલાવતા જ રહેવાનું છે જેથી આપણો લોટ બળી ના જાય। चार थी 5 मिनिट थशे एटले एनो कलर चेन्ज थवा लागशे। तमने ख्याल आवी जशे कि लोट शेकाई गयो छे। आ रीते कंटीन्युअसली हलावता रहो। तमे जोई शको छो कि आपणो लोट सरस शेकाई गयो छे। तो हवे आपणे एनी अंदर पाणी एड करीशुं। पाणी मैं 1 कप लीधुं छे, तमे 1.5 कप पण पाणी यूज करी शको छो। जो तमने वधारे शीरो एकदम ढीलो गमतो होय तो तमे 1.5 कप पाणी एड करी शको छो। पाणीने आ रीते एकदम धीरे धीरे एड करवानुं, एक साथे पाणी एड नहीं करवानुं अने एने हलावता पण रहेवानुं जोड़े जोड़े, जेथी जे शीरानी जे पेली गोटली होय ते ना पड़े। तो आ रीते सरस मिक्स करता जाओ। आ रीते हलावानुं छे ए रीते। ज्यारे पाणी बधुं बळी जाय पछी ज आपणे खांड एड करवानी, તેને હલાવતા રહો અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની, એને ફાસ્ટ નહીં કરવાનું। હવે આપણે ખાંડ એડ કરી દઈએ। જ્યારે શીરામાંથી બધું પાણી બળી જાય પછી જ ખાંડ એડ કરવાની, જે મેં 1/2 કપ જેટલી ખાંડ એડ કરી છે। તો આ રીતે એને મિક્સ કરતા જાઓ। ખાંડ ઓગળવા લાગી છે તમે જોઈ શકો છો। જ્યાં સુધીને ઘી છૂટું ના પડે ત્યાં સુધીને આપણે લોટને શેકવાનો છે। ફરીથી આપણે 3-4 મિનિટ સુધીને આ રીતે જ હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો કે ઘી થોડું આપણું છૂટું પડવા માંડ્યું છે। આ રીતે જ હલાવતા રહો। હવે આપણે ઈલાયચી જે વાટીને રાખી હતી તે એડ કરી દઈએ અને એને ફરીથી મિક્સ કરી લઈએ એકવાર। તમે જોઈ શકો છો કે હવે સરસ ઘી એકદમ સરસ છૂટું પડી ગયું છે। તો હવે આપણે એની અંદર કાજુ અને બદામના જે ટુકડા છે તે એડ કરી દઈશું। તમને જે રીતે ભાવતા હોય એ રીતે વધારે ઓછા એડ કરી શકો છો અને આ ટાઈમે તમે દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ આવે તે પણ એડ કરી શકો છો। મેં થોડા ઉપર ડેકોરેશન માટે રહેવા દીધા છે। તો આપણે ફરીથી એકવાર મિક્સ કરીએ અને ગેસની ફ્લેમ બંધ કરીએ। તો આપણો આ તૈયાર થઈ ગયો છે ઘઉંના લોટનો શીરો। તો તમને જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન જરૂર ક્લિક કરો, જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે, ત્યાં સુધીને આવજો।